એસી વર્ષના સંસ્મરણો ફરી થયા તાજા. ગાંધીજીની દાંડી યાત્રા બાદ ફરી એકવાર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દાંડી યાત્રા સ્વરૂપે ભરૂચના કારેલી ગામે પહોંચી. ઐતિહાસિક દાંડી યાત્રા ભરૂચના કારેલી ખાતે આણંદ જિલ્લાના કણકપુરા ખાતેથી આવી પહોંચી હતી. જંબુસર તાલુકાના કારેલી ગામે દાંડી યાત્રા માર્ગ પરથી ભરૂચ જિલ્લામાં દાંડી યાત્રાએ પ્રવેશ કર્યો હતો, જ્યાં દાંડી યાત્રામાં જોડાયેલ 81 જેટલા યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લામાંથી ભરૂચમાં દાંડી માર્ગ પર પ્રવેશ કરવા દાંડી યાત્રિકોએ નાવડામાં બેસી મહીસાગર નદી ઓરંગી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામ ખાતે દાંડી યાત્રા આવી પહોંચતા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું હતું. દાંડી યાત્રાનું સ્વાગત ભરૂચના કારેલી ખાતે કલેક્ટર MD મોઢિયા, DDO, TDO, મામલતદાર તેમજ માજી મંત્રી સત્રશ્રી મોરી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલભાઈ પટેલ, ફતેહસિંહ ગોહિલ, જિલ્લા મંત્રી નિશાંતભાઈ મોદી, જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપસિંહ પરમાર, જિલ્લા પંચાયતમાં પ્રમુખ અલ્પાબેન પટેલ સહિત અધિકારીઓ અને અન્ય ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યું હતું. આ પ્રસંગે જંબુસર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી દાંડી માર્ચમાં આવેલ યાત્રિકોનો ઉત્સાહ વધાર્યો હતો. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.